नमस्कार मित्रों, नेक्स्ट प्रश्न रकम तमारी समक्ष हाजर छे के साइन इनवर्स लोग नी एक्स बाय त्रण अने एनो आधार जोई सको छो त्रण छे वडे व्याख्यायित विधेय नो प्रदेश मेळवो। आ प्रदेश वस्तु शुं छे? तो प्रदेश एटले के तमे एक्स नी कई कई किंमत लई सको छो एनो तमारे अंतराल जणाववानो थाय। ओके, तो आमा तमे जोई सको एवुं तमारुं प्रथम विधेय छे साइन इनवर्स नामनुं विधेय छे। ओके, साइन इनवर्स मां અહીંયા તમે કઈ કઈ કિંમત લઈ શકો ભાઈ બનતો, એ તમને ખબર જ હોય કે માઇનસ વન થી પ્લસ વન ની વચ્ચે જ ત્રિકોણમિતિના સાઇન અને કોસ વ્યાખ્યાયિત થાય, એટલે કે આનું મૂલ્ય તમે હંમેશા માઇનસ વન થી પ્લસ વન ની વચ્ચે જ લઈ શકો છો। ઓકે, તો અહીંયા તમને અંદરની વસ્તુ દેખાય તો એ છે લોગ, જેનો આધાર છે ત્રણ અને ઘાતાંક છે એક્સ બાય થ્રી। ઓકે, આવી રીતે છે અને એમની કિંમત તમને ખબર જ છે, અહીંયા લખ્યું છે ઉપર માઇનસ એક થી પ્લસ એક ની વચ્ચે જ હોવી જોઈએ। ઓકે, તો લખી નાખીએ બંને બાજુ માઇનસ એક અને પ્લસ એક। ઓકે ભાઈ, આમાં આગળ વધીએ, હવે આના વિશે વાત કરીએ એટલે જવાબ ફાઇનલ છે। ઓકે, લોગ નો આધાર ત્રણ છે તો લોગ દૂર કરવું છે તો દરેકના આધાર ત્રણ લખી શકાય। આ લોગ દૂર કરવા માટેનો સિમ્પલ ઇલેવન્થ નો રૂલ છે, તો લોગ ત્રણ ને દૂર કરવા માટે અહીંયા લખી નાખું છું ત્રણ ની માઇનસ એક। ત્રણ નો લોગ આધાર હોય તો એનો જવાબ સાદો ને સિમ્પલ એક્સ બાય થ્રી થાય, ઘાતાંક થાય, અને અહીંયા થાય ત્રણ ની પ્લસ એક। ઓકે, હવે એમાં આગળ વધીએ, ત્રણ ની માઇનસ એક ને કહેવાય વન અપોન થ્રી, એક્સ બાય થ્રી અને થ્રી। તો હવે ભાઈ બંધ તમારે તો શું જોઈએ છે, તો કે એક્સ નું મૂલ્ય કોની વચ્ચે આવે, તો આ જો ત્રણ અહીંથી દૂર થાય તો તમારો આન્સર છે। તો સાદી ને સિમ્પલ ભાષામાં અહીંયા ત્રણ ને દૂર કરવા માટે ત્રણ વડે ગુણતા, તો ત્રણ વડે ગુણતા, તો અહીંયા વન બાય થ્રી ઇન્ટુ થ્રી આવશે વન, લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ ત્રણ અને ત્રણ કેન્સલ એક્સ, ત્રણ ગુણ્યા ત્રણ તો કે નવ, તેથી તમારા ક્વેશ્ચન નો ફાઇનલી આન્સર એક્સ બિલોંગ્સ ટુ વન ટુ નાઇન એવો રહેશે। તો આમાં તમે જોઈ શકો છો તમારો સાચો અને સરળ ઓપ્શન રહેશે ઓપ્શન નંબર એ વન ટુ નાઇન, બરાબર છે।